નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અત્યાર સુધી આપણે ચેપ્ટર નંબર 3 ની અંદર જે કંઈ ભણ્યા છે એમાં આપણે શરૂઆત કરી હતી સ્થાન અને નિર્દેશ કરી. ત્યાર પછી આપણે ભણ્યા હતા સ્થાનાંતર અને પથ લંબાઈ. એના ઉપરથી આપણે સરેરાશ વેગ અને સરેરાશ ઝડપ જોઈ અને લાસ્ટ લેક્ચરમાં આપણે સરેરાશ વેગ અને સરેરાશ ઝડપ પરથી તત્કાલીન વેગ અને તત્કાલીન ઝડપ ભણ્યા. તો આ જે કંઈ માહિતી આપણે પદાર્થની ગતિ માટે મેળવી એ હતી થિયરી સ્વરૂપમાં માહિતી. હવે એ જ પદાર્થની ગતિને આપણે પ્રેક્ટિકલી વિચારવાની છે, એટલે કે એનું ગ્રાફિકલી નિરૂપણ કરવાનું છે. પદાર્થની ગતિ માટે આપણે આલેખ દોરવાનો છે અને એ આલેખ ઉપરથી આપણને પદાર્થની સંપૂર્ણ ગતિનો ખ્યાલ આવશે. બરાબર, દાખલા તરીકે તમને કોઈ એક આલેખ આપેલો હોય, બરાબર, x વિરુદ્ધ t નો, x વિરુદ્ધ t એટલે સ્થાન વિરુદ્ધ સમયનો, તો એ આલેખ ઉપરથી તમે ઘણી બધી માહિતી મેળવી શકો. જેવી કે એ આલેખ ઉપરથી આપણને ખ્યાલ આવી શકે કે પદાર્થ સ્થિર છે કે ગતિમાં, પદાર્થ ગતિમાં છે તો કેવા પ્રકારની ગતિ કરે છે, નિયમિત ગતિ કરે છે કે અનિયમિત ગતિ, બરાબર છે, ગતિ દરમિયાન એનો વેગ કેવો છે, અચળ રહે છે કે બદલાય છે, બરાબર છે, પછી એનો ઢાળ કેવો છે. આ દરેક વસ્તુની માહિતી આપણને માત્ર એક જ એક્સ વિરુદ્ધ ટીના આલેખ પરથી મળી જાય છે. બરાબર છે, તો એ આપણે પદાર્થની ગતિ માટેના આલેખોની આજે ચર્ચા કરવાના છીએ, જેને આપણે x વિરુદ્ધ t ના આલેખો કહીશું. x એટલે સ્થાન, t એટલે સમય, બરાબર છે, એટલે સ્થાન વિરુદ્ધ સમયના આલેખો પણ આપણે એને કહી શકીએ. બરાબર, તો આજનો આપણો જે ટોપિક છે એ છે સુરેખ પથ પર ગતિ કરતા પદાર્થ માટે x વિરુદ્ધ t ના આલેખો. x વિરુદ્ધ t ના આલેખો, x એટલે સ્થાન અને t એટલે સમય, તો એને આપણે સ્થાન વિરુદ્ધ સમયના આલેખ પણ કહી શકીએ. બરાબર, તો આ સ્થાન વિરુદ્ધ સમયના આલેખ પરથી આપણે ગતિ કરતા પદાર્થના ઘણા બધા પાસાઓનું વિશ્લેષણ અને નિરૂપણ કરી શકીએ. હવે ગતિ કરતા પદાર્થના પાસાઓ ક્યાં ક્યાં તેવો તમને પ્રશ્ન થાય, તો મેં તમને હમણાં જ વાત કરી. પાસાઓ એટલે કે તમને કોઈ એક્સ વિરુદ્ધ ટી નો આલેખ આપેલો હોય તો એ આલેખ ઉપરથી એ પદાર્થની ગતિ માટેની ઘણી બધી માહિતી તમે મેળવી શકો. દાખલા તરીકે પદાર્થ સ્થિર છે કે ગતિમાં, ગતિમાં છે તો કેવા પ્રકારની ગતિ કરે છે, બરાબર છે, નિયમિત કે અનિયમિત, ગતિ દરમિયાન એનો વેગ કેવો છે, અચળ છે કે બદલાય છે, પદાર્થનો ઢાળ છે એ કેવો છે, આ દરેક માહિતી આપણને આલેખ ઉપરથી મળે એને કહેવામાં આવે છે ગતિ કરતા પદાર્થના જુદા જુદા પાસાઓ. એનું આપણે નિરૂપણ અને વિશ્લેષણ છે એ એક્સ વિરુદ્ધ ટીના આલેખ ઉપરથી કરી શકીએ. બરાબર છે, હવે અહીંયા આપણે જે સુરેખ પથ ઉપર ગતિ કરતો પદાર્થ છે એની ગતિ આપણે એક્સ અક્ષ ઉપર વિચારવાની છે. બરાબર છે, એટલે સમયની સાથે માત્ર એક્સ યામ જ બદલાશે. અહીંયા આપણે વાય અને ઝેડ અક્ષની ગણતરી કરવાની નથી, કારણ કે આપણે જે કાંઈ વાત કરવાના છીએ એ સુરેખ પથ ઉપર ગતિ કરતા પદાર્થની જ કરવાના છીએ. એટલે આપણે સુરેખ પથ પર થતી પદાર્થની ગતિ એને એક્સ અક્ષ ઉપર જ લેવાની છે, એટલે સમયની સાથે એક્સ અક્ષ જ બદલાશે. બરાબર, માટે આપણને પદાર્થની ગતિ માટેનો જે આલેખ મળે છે એ કયો મળે છે, એક્સ વિરુદ્ધ ટીનો આલેખ મળે છે. બરાબર છે, આપણે પહેલો ગ્રાફ ડ્રો કરીએ છીએ. દરેક વસ્તુ હું તમને બેઝિક થી શીખવાડું છું, એક કમ્પ્લીટ આવડી જાય તો બાકીના ગ્રાફ છે એ તમને વ્યવસ્થિત સમજાશે. બરાબર છે, તો અહીંયા મેં બે અક્ષ પસંદ કરી છે, એમાં આપણે આને શું કહીએ છીએ, એક્સ અક્ષ કહેવામાં આવે છે, આને આપણે વાય અક્ષ કહેવામાં આવે છે. x અને y જ્યાં છેદે ત્યાં આપણે ઉગમ બિંદુ નામ આપીએ છીએ, જેને આપણે સંદર્ભ બિંદુ તરીકે લઈએ. પદાર્થ પોતાની ગતિની શરૂઆત ત્યાંથી કરશે. ક્લિયર, હવે આપણે આલેખ દોરવાનો છે કોનો, x વિરુદ્ધ t નો. તો આ જે x છે એ શું બતાવે છે, સ્થાન, t છે એ શું બતાવે, સમય. હવે આ x વિરુદ્ધ t નો આલેખ છે એ તો ઓકે છે, પણ આમાંથી x છે એને કઈ અક્ષ ઉપર બતાવવું અને t છે એને કઈ અક્ષ ઉપર બતાવવું એ કેમ ખબર પડે? તો આ જે પહેલું જે આપેલું છે x સ્થાન, એને હંમેશા આપણે y અક્ષ ઉપર બતાવવાનું. શેના ઉપર બતાવવાનું, y અક્ષ ઉપર. એટલે અહીં આપણે લેશું x, જે શેનું નિર્દેશન કરે, સ્થાનનું. એના વિરુદ્ધ કોનો આલેખ છે, t નો. તો t છે એ ક્યાં આવશે, x અક્ષ ઉપર આવશે. તો અહીં આપણે t બતાવીએ, જે શેનું નિર્દેશન કરે, સમયનું. ખ્યાલ આવે છે, સમય છે એને આપણે સેકન્ડમાં લઈશું, સ્થાન છે
એ આપણો મીટર માં હશે ક્લિયર આટલી વસ્તુ બરાબર એટલે x વિરુદ્ધ t નો આલેખ હોય તો x ને y અક્ષ ઉપર બતાવો t ને છે ઈ x અક્ષ ઉપર બતાવો ધારો કે તમને એવું કીધું હોય કે y વિરુદ્ધ t નો આલેખ તો y છે અને તમારે y અક્ષ ઉપર બતાવો t છે ને x અક્ષ ઉપર બતાવો બરાબર છે એટલે જેનાથી જેના વિરુદ્ધ નો આલેખ હોય એમાં પહેલું જે આપેલું હોય એને y અક્ષ ઉપર બીજો આપેલું હોય એને x અક્ષ ઉપર આટલું ક્લિયર હવે હું કોઈ એક રેન્ડમ ગ્રાફ દોરું છું કોઈ આ પ્રકારનો બરાબર છે તો આ આપણને શું માહિતી આપે છે એની આપણે આજે વાત કરવી છે તો ઘણા એવું કહે છે કે સાહેબ આમાં શું તમે નવીન કર્યું આ એક લીટી દોરી છે y અક્ષ ઉપરથી તમે એક લીટી ખેંચી લીધી છે પણ આજે આપણે આલેખને વાંચતા શીખવાનું છે મેં તમને એક લેક્ચરની અંદર કીધું હતું જ્યારે આપણે સરેરાશ વેગ અને ઝડપ ભણ્યા ત્યારે મેં તમને આ બધા ગ્રાફ બતાવ્યા હતા પણ ત્યારે મેં તમને કહ્યું હતું આપણે આ વસ્તુ ડિટેલમાં ભણવાના છીએ અને ગ્રાફ છે વાંચતા શીખવાના છીએ તો આજે આપણે ગ્રાફ વાંચવાનો છે કે આપણને આ એક જ લીટીને બતાવી છે એ કેટલી માહિતી આપે છે હવે આ બિંદુ તમે વિચારો એ કઈ અક્ષ પરનો બિંદુ છે વાય અક્ષ પર બરાબર વાય અક્ષ ઉપર શું લીધેલું છે સ્થાન બરાબર છે એટલે આ છે એ આપણે વિચારી લઈએ કે કોઈ પદાર્થનું સ્થાન છે આ બિંદુ ઉપર હવે પદાર્થ છે એ જ્યારે આ બિંદુ ઉપર હોય ત્યારે એનો સમય કેટલો હશે એ સમય આપણને કેમ ખબર પડે તો આપણે જનરલી શું કરવાનું હોય છે કે આ બિંદુ પરથી આપણે એક પ્રક્ષેપ ખેંચવાનો હોય છે x અક્ષ ઉપર કારણ કે x અક્ષ છે એનું નિર્દેશન કરે સમયનું તો પદાર્થ જ્યારે y અક્ષ ઉપર આ બિંદુએ રહેલો હશે ત્યારે એનો જે સમય છે એ આપણે શોધવો હોય તો આ બિંદુમાંથી એક આપણે પ્રક્ષેપ ખેંચશું અને એ ક્યાં આવે છે ઉગમ બિંદુ પર માટે પદાર્થના આ સ્થાન માટેનો જે સમય છે કેવો હશે 0 હશે સમય 0 છે પણ પદાર્થનું સ્થાન આપણે 0 ન કહી શકીએ શું કામ કારણ કે અહીંયા y અક્ષ ઉપર એનું કંઈક તો મૂલ્ય હશે ને બરાબર છે 0 નથી પણ y અક્ષ ઉપર કંઈક મૂલ્ય છે એટલે એને હું એમ કહી દઉં છું દાખલા તરીકે x 0 એનું મૂલ્ય છે બરાબર છે આટલી વસ્તુ કે સ્થાન છે એ એનું કંઈક મૂલ્ય બતાવે છે પણ સમય છે કેવો છે 0 છે બરાબર છે બીજી એક વસ્તુ છે કે તમારે ખાસ ધ્યાનમાં રાખવાની કે ઉગમ બિંદુથી આપણે જમણી બાજુ જઈશું એમ x અક્ષમાં વધારો થશે અને ઉગમ બિંદુથી આપણે અપવર્ડ ડાયરેક્શનમાં જશું એમ y અક્ષમાં વધારો થશે પણ અહીંયા આપણે x અક્ષ અને y અક્ષમાં વધારો નહીં બોલીએ આપણે સમયમાં વધારો અને સ્થાનમાં વધારો બોલીશું કારણ કે x અક્ષ ઉપર આપણે સમય લીધો છે તો તમે ઉગમ બિંદુથી x અક્ષ ઉપર જમણી બાજુ જશો એટલે t માંથી શું થશે વધારો થશે બરાબર ઉગમ બિંદુથી અપવર્ડ ડાયરેક્શનમાં y અક્ષ ઉપર જશો એટલે આપણે શું કહી શકીએ કે x માંથી વધારો થાય આટલું ક્લિયર થઈ ગયું કે ઉગમ બિંદુથી જમણી બાજુ એટલે સમયમાં વધારો બરાબર અને ઉગમ બિંદુથી અપવર્ડ ડાયરેક્શનમાં y અક્ષ ઉપર એટલે એના સ્થાનમાં વધારો થાય તો હવે તમને ક્લિયર થયું હશે કે અહીંયા ઉગમ બિંદુથી મેં જો લીટી ખેંચી હોત ને તો એનું સ્થાન અને સમય બંને 0 થાય પણ એવું નથી મેં y અક્ષ પરના કોઈ એક બિંદુ પરથી એક લીટી ખેંચી છે એટલે આ બિંદુ ઉપર જ્યારે પદાર્થ હશે ત્યારે એનું જે સ્થાન છે એ 0 નથી એનો સમય 0 છે સ્થાનનું કંઈક મૂલ્ય તમને ત્યાં મળે છે કારણ કે 0 થી તમે જેમ જેમ ઉપર જશો એમ સ્થાન છે એ વધતું જશે ક્લિયર ઓકે હવે આપણે એ જ આલેખ ઉપરનું કોઈ એક આ બીજો બિંદુ લઈએ છીએ તો આ જ્યારે આ બીજા બિંદુ માટેનો સમય કેટલો હશે તો ત્યારે પછી આપણે પાછો એક પ્રક્ષેપ ખેંચીએ બરાબર સમય ધારો કે t1 છે કોઈ ત્રીજું બિંદુ લઈએ ત્યારે એનો સમય છે t3 છે કોઈ ચોથું બિંદુ લઈએ બરાબર અહીંયા t2 આવશે ઓકે કારણ કે અહીંયા t0 t1 t2 હવે આપણે અહીંયા બતાવીએ છીએ એનો સમય t3 તો એક વસ્તુ આમાં કોઈ નોટ કરી કે સમય છે એ વધતો જ છે પણ એને અનુરૂપ સ્થાન છે કેવું થાય છે સ્થાન તો ક્યાં ક્યાં છે સ્થાન તો બદલાતું નથી જો t1 સમયે પદાર્થનું સ્થાન કેટલું એ તમારે y અક્ષ ઉપર જોવું પડે ને x0 t2 સમયે પદાર્થનું સ્થાન કેટલું x0 t3 સમયે પદાર્થનું સ્થાન કેટલું x0 તો સમય બદલાય છે પદાર્થનું સ્થાન તો બદલાતું નથી તો ઘણા એવો પ્રશ્ન થાય કે સાહેબ ખબર કેમ પડે પદાર્થનું સ્થાન બદલાય તો જો સમયની સાથે આ x0 છે ઉપર ગયું હોય તો આપણે એમ કહીએ કે સ્થાનમાં વધારો થાય
समय के साथ x 0 से नीचे आयो हो तो आपने कहे के स्थान में घटाड़ो थाय पण समय अहीं बदलाय छे स्थान में छे कोई फेरफार થતો નથી માટે આપણે અહીંયા એક વસ્તુ નોટ કરી શકીએ કે t છે એમાં વધારો થાય પણ x 0 છે એ કેવું રહે છે અચળ રહે છે બરાબર સમય બદલાય છે પણ આ x 0 છે એ એની સ્થાનેથી ખસતો નથી બરાબર t 1 માં વધારો થાય છે x 0 અચળ રહે છે બરાબર બીજું કે જ્યારે પદાર્થ છે એ પોતાની જગ્યાએ સ્થિર હોય બરાબર અને સમય છે બદલાતો હોય તો આ જે આપણે x વિરુદ્ધ t નો આલેખ મળ્યો એ આલેખ આપણે એમ કહી શકીએ કે સ્થિર પદાર્થ માટેનો આલેખ છે એના માટેનો સ્થિર પદાર્થ માટે ખ્યાલ આવે છે કે સમય બદલાતો હોય પણ પદાર્થ છે એની જગ્યાએથી ખસતો ન હોય તો આવો જે આપણે આલેખનો શેપ મળે છે એ કોના માટેનો હોય સ્થિર પદાર્થ માટે કે જેમાં છે સમયમાં વધારો થાય છે પણ x 0 કેવું રહે છે અચળ રહે છે ક્લિયર થઈ ગયું તો ઓકે બીજું કે આ આલેખ છે આ તમને આવી સીધી લીટી મળે છે બરાબર આલેખ કેવી મળે છે સીધી લીટીમાં તો આપણે આને કહી શકીએ કે આલેખ છે એ કેવો છે સુરેખા અથવા તો આપણે એમ કહી શકીએ કે સુરેખ પથ પર ગતિ કરતા પદાર્થ માટેનો આલેખ બરાબર સુરેખ પથ ઉપર ગતિ કરતા પદાર્થ માટેનો આલેખ અને કેવો મળે છે આપણને સુરેખા મળે છે બરાબર હવે સમય બદલાય છે પદાર્થનું સ્થાન છે એ સ્થિર છે સ્થાન બદલાતું નથી તો એનો વેગ કેટલો હશે વેગ વેલોસિટી વેગ એનો હશે 0 કારણ કે વેગ તો જ મળે પદાર્થ ગતિમાં હોય તો પણ અહીંયા પદાર્થ છે તો સ્થિર છે સમય બદલાય છે એટલે એનો વેગ કેવો થશે 0 થશે વેગ છે એનું મૂલ્ય આપણને મળશે નહીં અને છેલ્લી વસ્તુ આપણને આ આલેખ ઉપરથી મળે એ છે એનો ઢાળ બરાબર અને ઢાળ છે એ શોધતા મેં તમને શીખવાડેલું છે બેઝિક મેથેમેટિક્સ ના વિડિયોની અંદર નો જોયું હોય તો પહેલા એ ખાસ જોઈ લેજો કારણ કે અહીંયા આપણે ખાસ જરૂરી છે અને ઢાળ બરાબર આપણે શું કરીએ છીએ કે tan થીટા લઈએ છીએ બરાબર અને આ થીટા છે ક્યાંથી લેવાનો તો કે આ જે આલેખ છે એ આલેખે x અક્ષ સાથે બનાવેલો ખૂણો એ આપણને શું આપશે આલેખનો ઢાળ આપશે તો અહીંયા તમને થીટા જોતો હોય તો આપણે થીટા છે ક્યાંથી પસંદ કરશું તો કે આ જે આલેખ આપણને મળ્યો છે એને x અક્ષ સાથે બનાવેલો ખૂણો પણ અહીંયા તમે જુઓ છો કે આલેખ છે એને x અક્ષ સાથે કોઈ ખૂણો બનાવેલો નથી કારણ કે આલેખ અને x અક્ષ બંને એકબીજાને પેરેલલ છે એટલે આ બંનેની વચ્ચે જે ખૂણો બને છે કેવો છે 0 તો માટે આપણો ઢાળ છે એ tan થીટા બરાબર શું થાય tan 0 અને જ્યારે tan 0 હોય ત્યારે એનું મૂલ્ય ટેબલ ઉપરથી આપણે 0 બતાવી શકીએ બરાબર છે tan 0 નું મૂલ્ય શું થાય 0 થાય આ ટેબલ પણ ખાસ યાદ રાખવાનું છે તો જુઓ માત્ર મેં એક લીટી ખેંચી હતી એ લીટી ઉપરથી આપણને આટલી માહિતી મળે છે કે ભાઈ સમય છે એ બદલાય છે પણ એને અનુરૂપ પદાર્થ છે કેવો છે અચળ રહે છે સ્થિર અચળ રહે છે બરાબર એનું સ્થાન બદલતો નથી સમયની સાથે તો આ જે આલેખ આપણને મળે છે કોના માટે મળે છે સ્થિર પદાર્થ માટે આ આલેખનો જે શેપ છે એ કેવો છે તો કે સુરેખા છે એનો વેગ કેટલો 0 બરાબર ઢાળ કેટલો 0 બરાબર તો આને કહેવાય આલેખને વાંચો એમ આવો તમને માત્ર એક આલેખ આપી દે x વિરુદ્ધ t નો તો આ એક આલેખ ઉપરથી આપણને આટલી માહિતી મળે બરાબર છે સમજાઈ ગયું ક્લિયર ઓકે ધારો કે બીજો કોઈ આલેખ તમને x વિરુદ્ધ t નો આ રીતે આપેલો છે મતલબ આલેખની શરૂઆત છે એ ઉગમ બિંદુ પરથી થાય છે એટલે પ્રારંભમાં પદાર્થનું સ્થાન અને સમય બંને કેવા છે 0 છે જ્યારે આ આલેખની અંદર એવું નહોતું અહીંયા આપણને આલેખ છે એ y અક્ષ પરના કોઈ બિંદુએથી થાય છે ઉગમ બિંદુમાંથી થતો નથી એટલે શરૂઆતમાં પદાર્થનું સ્થાન છે એનું કંઈક મૂલ્ય હશે પણ સમય કેવો છે 0 છે જ્યારે આપણો આ બીજા નંબરનો જે આલેખ છે એની શરૂઆત ઉગમ બિંદુમાંથી થાય છે એટલે પ્રારંભમાં પદાર્થનું સ્થાન અને સમય બંને કેવા છે 0 છે હવે સમય બદલાય છે એમ પદાર્થ પોતાની ગતિની શરૂઆત કરે છે ધારો કે પદાર્થ ગતિ કરતો કરતો કોઈ આ બિંદુ પાસે પહોંચ્યો
ત્યારે એનો સમય કેટલો હશે એ મારે જાણવું હોય તો મારે શું કરવું પડશે આલેખ પરથી x અક્ષ એટલે કે સમયની અક્ષ ઉપર મારે પ્રક્ષેપ ખેંચવો પડે તો મને એ પદાર્થના સમય મળે ધારો કે આ રીતે આપણે એક પ્રક્ષેપ ખેંચીએ x અક્ષ ઉપર અને અહીંયા જે સમય છે એને કહીએ t1 તો એ પદાર્થનું સ્થાન મારે જોતું હોય તો સ્થાનની અક્ષ ઉપર આપણે એક પ્રક્ષેપ ખેંચી લેવાનું અને એને આપણે કહી દઈએ પદાર્થનું સ્થાન x1 બરાબર એટલે આ બિંદુ પાસે પહોંચે ત્યારે એનો સમય t1 એનું સ્થાન છે એ x1 બીજા કોઈ બિંદુ ધારો કે આપણે અહીંયા પહોંચ્યો પદાર્થ ત્યારે એનો મારે સમય જોતો હોય તો બીજો એક પ્રક્ષેપ આપણે ખેંચી લઈએ અને એનું જે સમય છે એને આપણે t2 કહીએ બરાબર અને એને અનુરૂપ એનું જે સ્થાન છે એને આપણે x2 કહીએ અને પદાર્થ પોતાની ગતિની પૂર્ણતા કરે છે ત્યારે એનો જે સમય છે એને આપણે t3 કહીએ અને એનું જે સ્થાન છે એને આપણે x3 કહીએ બરાબર તો અહીંયા એક વસ્તુ તમે કોઈ નોંધી કે સમય છે એમાં પણ વધારો થાય છે અને સ્થાનમાં પણ શું થાય છે સમયની સાથે વધારો થાય છે તો આ જે આલેખ આપેલો છે એમાં આપણને પહેલી વસ્તુ એ ખબર પડી કે સમય છે એ વધે છે સમયની સાથે સાથે x પણ વધે છે બરાબર એટલે સ્થાન પણ એનું વધે છે બીજું એક વસ્તુ અહીં તમે નોટિસ કરો કે t1 સમયે પદાર્થનું સ્થાન x1 t2 સમયે x2 t3 સમયે x3 મતલબ કે પદાર્થ છે એ સમયના સરખા ગાળામાં પોતાનું અંતર છે એ સરખું કાપે છે બરાબર એટલે કે પદાર્થ અહીંયા જે ગતિ કરે છે એ કેવી કરે છે તો કે સરખા સમયમાં સરખું અંતર કાપે છે એટલે અહીંયા જે પદાર્થની ગતિ થાય છે એ નિયમિત ગતિ થાય છે બરાબર છે એટલે તમને જ્યારે આ પ્રકારનો કોઈ ગ્રાફ આપેલો હોય તો આપણે એને કહી શકીએ કે શેનો ગ્રાફ આપેલો છે તો કે પદાર્થની નિયમિત ગતિ માટે બરાબર છે કે જ્યારે પદાર્થ છે એ સરખા સમયમાં સરખું અંતર કાપતો હોય ત્યારે પદાર્થની એવી ગતિને આપણે કહીએ છીએ નિયમિત ગતિ એટલે આ જે આપણને આલેખ આપેલો છે શેના માટેનો આપેલો છે નિયમિત ગતિ માટેનો છે બરાબર છે ત્રીજી વસ્તુ આપણે વેગ આનો કેટલો હશે તો જ્યારે પદાર્થ છે એ નિયમિત ગતિ કરતો હશે ત્યારે હંમેશા એ પદાર્થનો વેગ કેવો હોય અચળ હોય કારણ કે જો વેગ બદલાય તો પદાર્થ નિયમિત ગતિ કરે છે એમ ન કહી શકાય અહીંયા તમે જુઓ છો કે સરખા સમયમાં સરખું અંતર કાપે છે મતલબ કે સમગ્ર ગતિ દરમિયાન પદાર્થનો વેગ છે એ અચળ રહે છે વેગ છે બદલાતો નથી વેગ બદલાય તો એને અનિયમિત ગતિ કહે જે હમણાં આપણે જોવાના છીએ બરોબર છે એટલે આપણને ત્રણ વસ્તુની માહિતી મળી ગઈ કે સમય બદલાય છે એમ એનું સ્થાન પણ બદલાય છે બરાબર છે સરખા સમયમાં સરખું સ્થાન બદલાય છે એટલે પદાર્થ નિયમિત ગતિ કરે છે બરાબર છે પદાર્થ નિયમિત ગતિ કરે છે એટલે એનો વેગ પણ કેવો છે અચળ છે છેલ્લી વસ્તુ આપણને આના ઉપરથી મળેલો ઢાળ ઢાળ એટલે શું તો કે આ આલેખે એક્સ અક્ષ સાથે બનાવેલો ખૂણો થીટા બરાબર અને tan થીટા કરી નાખવા એટલે તમને ઢાળ મળી જાય બરાબર છે એટલે આ આ જે આલેખ છે એનો ઢાળ બરાબર શું લખી શકીએ આપણે tan થીટા થીટાનું કોઈક મૂલ્ય તમને આપી દીધેલું હોય ધારો કે કોઈ કેસ એવો છે એમાં તમને x વિરુદ્ધ t નો આલેખ નિયમિત ગતિ માટેનો આપેલો છે પણ ત્યાં આગળ થીટા કેટલો છે એ આપેલો નથી અને ઢાળ શોધવો છે તો કઈ રીતે શોધી શકશું થીટા આપેલો હોય તો કોઈ પ્રશ્ન નથી ડાયરેક્ટ tan થીટા કરી નાખો પણ ગ્રાફ આ રીતમાં આપેલો છે થીટાનું મૂલ્ય કેટલું છે એ ખબર નથી તો આપણે એનો ઢાળ કઈ રીતે શોધી શકીએ એના માટે તમે જુઓ આ રીતે આપણે આ થીટા ફાઇન્ડ કરવો હોય તો તમે આ એક કાટકોણ ત્રિકોણ વિચારી શકો બરાબર આ રીતે આખો તો આ થીટા શોધવું હોય તો આપણે tan થીટાનો સહારો લઈએ તો આ થીટા તમારે શોધવો હોય tan થીટા બરાબર શું થાય સામેની બાજુ છેદમાં પાસેની બાજુ થાય ને સામેની બાજુ છેદમાં પાસેની બાજુ હવે આ જે સામેની બાજુ છે એ કોને અનુરૂપ આપણે લઈ શકીએ તો કે એના સ્થાનને અનુરૂપ કારણ કે આખો લંબચોરસ બને તો આ બાજુ બરાબર આ બાજુ લઈ શકાય ન લઈ શકાય ખ્યાલ આવે છે તો આ થીટા મારે શોધવું હોય એના ઉપર tan થીટા લગાડો તો આ સામેની બાજુ અને આ પાસેની બાજુ સામેની બાજુ છે એ કોના માટે આવશે તો કે સ્થાન માટે આવશે તો અહીંયા આપણે લખી શકીએ tan થીટા બરાબર ડેલ્ટા x
કારણ કે આ છે સ્થાનનો ફેરફાર બતાવે છે વાયર અને પાસેની બાજુ છે એ તમને સમયનો ફેરફાર બતાવે છે એટલે છેદમાં આપણે લખી શકીએ ડેલ્ટા ટી બરાબર છે હવે આ ડેલ્ટા એક્સ કઈ રીતે શોધી શકાય એ તો તમને હવે આવડે છે કે ડેલ્ટા એક્સ બરાબર પદાર્થનું અંતિમ સ્થાન માઈનસ પ્રારંભિક સ્થાન તો તમે આ લીધો ને આખો આ લેખમાં તમે જુઓ આ રીતે તમે વાય અક્ષ ઉપર આવો તો પદાર્થનું અંતિમ સ્થાન કયું થાય x3 તો અહીં આપણે લખવું પડે x3 માઈનસ શરૂઆત એટલે કે પ્રારંભિક સ્થાન કયું તો કે એનું 0 એટલે અહીં આવશે x0 અને ડેલ્ટા t માં પણ એવું કે અંતિમ સ્થાન t3 અને માઈનસ પ્રારંભિક સ્થાન t0 તો આ x0 અને t0 નું મૂલ્ય તો 0 જ હોય તો તમારે આ આલેખનો ઢાળ શોધવો હોય તો x3 ના છેદમાં t3 બરાબર t3 વખતે કંઈક સમય હશે અને x3 વખતે કંઈક કાપેલું અંતર હશે એ બંનેનો ગુણોત્તર મળી ગયો એટલે આ તમને આલેખનો ઢાળ મળ્યો અને એક વસ્તુ યાદ રાખજો કે જ્યારે પદાર્થ નિયમિત ગતિ કરતો હોય ત્યારે એના દરેક બિંદુ પાસેનો ઢાળ છે એ એક સરખો જ મળે બીજી રીતે પણ આને શોધી શકાય ધારો કે તમારે આ આખો કાટકોણ ત્રિકોણ નથી લેવો અને તમારે આ બિંદુથી આ બિંદુ સુધીનો ઢાળ શોધવો છે બીજાથી ત્રીજા બિંદુ સુધીનો તો તમે આ રીતે આખો કાટકોણ ત્રિકોણ વિચારી શકો બરાબર આ થઈ ગયું થીટા આપો તો આ થઈ એની સામેની બાજુ લઈ લેવાની આ પાસેની બાજુ તો સામેની બાજુ શું થશે x2 - x1 અને પાસેની બાજુ શું થાય t2 - t1 બરાબર તો અહીંયા તમને જે સમયનું મૂલ્ય ઢાળનું મૂલ્ય મળ્યું છે એ જ અહીંયા મળશે એટલે આ જ્યારે નિયમિત ગતિ કરતો હોય પદાર્થ ત્યારે એના દરેક બિંદુએ તમને ઢાળનું મૂલ્ય કેવું મળે સમાન મળે અને બીજી એક વસ્તુ એ યાદ રાખજો કે જ્યારે ઢાળ છે એ તમને આ પ્રથમ ચરણમાં આપેલો બરાબર ત્યારે હંમેશા ઢાળ કેવો મળશે ધન મળશે ઢાળ કેવો મળે ધન મળે શું કામ ઢાળ ધન મળે છે તો કે આ x3 છે એ મોટાઓ એના પ્રમાણમાં x0 થી નાના છે એટલે મોટામાંથી તમે નાનું બાદ કરશો તો અંશ છે એ ધન આવશે એવી જ રીતે આ t3 છે એ મોટા છે t0 થી નાના છે તો મોટામાંથી નાનું છેદમાં તમે બાદ કરો તો તમને આખો જે આ ગુણોત્તર મળે એ કેવો મળે ધન મળે બરાબર માટે આ જે આલેખ છે એને કહેવાય અચળ ધન વેગથી ગતિ કરતા પદાર્થ માટેનો આલેખ બરાબર અચળ ધન વેગથી ગતિ કરતા પદાર્થ માટેનો આલેખ બરાબર તો આ આલેખ માટે આપણે જોયું કે સમય વધે છે સ્થાન વધે છે આ જે આલેખ આપેલો છે એ નિયમિત ગતિ કરતા પદાર્થ માટેનો આલેખ છે એનો વેગ અચળ છે અને એનો ઢાળ આપણે બે રીતે શોધી શકીએ એક તો થીટા એટલે કે tan થીટા કરો થીટા ન આપેલો હોય તો તમે આખો કાટકોણ ત્રિકોણ વિચારી અને સામેની બાજુ છેદમાં પાસેની બાજુ કરીને પણ આપણે એનો ઢાળ મેળવી શકીએ છીએ બરાબર છે પણ આ વસ્તુ તમે ખાસ બેઝિક મેથેમેટિક્સ નો વિડિયો જોજો બરાબર ત્રીજો કોઈ એક ગ્રાફ આપણે જોઈએ કે એ આપણને આપેલો છે x વિરુદ્ધ t નો બરાબર છે અને આલેખ છે આ રીતે છે આપણને આપેલો છે એટલે આલેખનું પ્રારંભિક સ્થાન આ છે અને અંતિમ સ્થાન આ છે મતલબ આલેખ છે એ આપણો ઉગમ બિંદુમાંથી શરૂઆત થતી નથી બરાબર છે તો અહીંયા આપણે આલેખ જ્યાં શરૂઆત થાય છે ત્યાં પદાર્થનું સ્થાન x0 કહી દઈએ બરાબર સમય તો કેટલો છે t0 પછી પદાર્થ છે ધીમે ધીમે આગળ વધે છે અહીંયા તો અહીંયા આપણે એનું સ્થાન છે એ x1 કહીએ બરાબર એને અનુરૂપ એનો સમય છે એ આપણે આ બાજુ લઈએ એને આપણે t1 કહીએ હજી પદાર્થ છે એ આગળ વધ્યો તો એ બિંદુ આગળ એનું સ્થાન આપણે x3 કહી દઈએ ત્યાં આગળ એનો સમય છે એને આપણે સોરી અહીંયા x2 કહીએ તો અહીંયા સમય એનો શું થશે t2 અને છેલ્લા બિંદુએ પહોંચે ત્યાં આપણે એનું સ્થાન છે એ x3 કહી દઈએ તો એનો જે સમય મળે છે આપણને કેટલો મળશે t3 તો તમે અહીંયા જુઓ કે પદાર્થ છે એમાં સરખા સમયમાં સરખું અંતર કાપે છે પણ ઉપરથી નીચે આવે છે મતલબ કે એના અંતરમાં ઘટાડો થાય છે શું થાય છે અંતરમાં ઘટાડો જુઓ અહીંયા x0 x1 x2 x3 તો ઉગમ બિંદુની જેમ જેમ પદાર્થ છે નજીક આવતો જશે એમ એમ એનું અંતર છે શું થશે ઘટતું જશે તો સરખા સમયમાં સરખું જ અંતર ઘટે છે સરખા સમયમાં સરખું અંતર બરાબર x t0 x0 t1 સમય x1 t2 સમય x2 t3 સમય x3 તો આ જે તમને આલેખ આપેલો છે એ તો નિયમિત ગતિ માટેનો છે શેના માટેનો છે નિયમિત ગતિ માટે અહીંયા શું થાય છે તો કે t છે એ વધે છે પણ x શું થાય
घटे छे, p छे ई वधे छे, x छे ई घटे छे, बराबर छे। હવે હવે આપણે આમાં શું જોઈએ છે, વેગ જોઈએ છે, બરાબર। તો વેગ જોતો હોય તો પદાર્થ છે એ સરખા સમયમાં એનું અંતર છે એ સરખું ઘટે છે, બરાબર। તો એનો વેગ પણ કેવો છે, અહીંયા અચળ હશે, બરાબર છે। સરખા સમયમાં સરખું અંતર ઘટે એટલે એનો વેગ અચળ, પણ સરખા સમયમાં છે એ અંતરમાં વધારો ને ઘટાડો થતો હોય તો વેગ છે અચળ ન કહેવાય। પણ અહીંયા t1 સમયે x1 જેટલું સ્થાન ઘટ્યું, t2 સમયે x2 જેટલું, t3 સમયે x3 જેટલું, એટલે સરખા સમયમાં એનું સ્થાન સરખું ઘટે છે, માટે એનો વેગ છે એ અચળ છે। અને ઢાળ લેવો હોય તો અગેન ઢાળ બરાબર આપણે શું કરી શકીએ, tan θ। તો ઘણા પ્રશ્નો થાય કે સાહેબ અમે θ કઈ રીતે લેવો, તો તમે આ θ વિચારી શકો, x અક્ષને સમાંતર એક રેખા દોરી અને આ આલેખ સાથે બનાવેલો ખૂણો એને આપણે θ કહી શકીએ। આ θ આપેલો હોય તો ડાયરેક્ટ છે એ તમે tan θ કરી એનો ઢાળનું મૂલ્ય શોધી લો। ઇન કેસ કે θ નથી આપેલો તો હવે તો તમને આવડે છે આ θ મારે શોધો હોય તો tan θ બરાબર સામેની બાજુ છે માં પાસેની બાજુ, તો આના બરાબર આપણે આ સામેની બાજુ છે એ શું બતાવે છે, સ્થાનમાં થતો ફેરફાર, એટલે અહીં આપણે લઈ લઈએ ડેલ્ટા x અને પાસેની બાજુ શું બતાવે, સમયમાં થતો ફેરફાર, એટલે નીચે આપણે લઈ શકીએ ડેલ્ટા t આના બરાબર। હવે આપણે શું કરશું, આ ડેલ્ટા x શોધો હોય તો કે પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન બંને તમને આપેલા છે, તો આપણે શું કરવું પડશે, અંતિમ સ્થાન માઈનસ પ્રારંભિક સ્થાન, આ x3 છે એ આ આલેખ માટે અંતિમ સ્થાન થાય, x0 થી પ્રારંભિક સ્થાન થાય, તો મારે શું કરવું પડે, x3 માઈનસ x0 છેદમાં t3 માઈનસ t0, બરાબર, t3 માઈનસ t0। તો અહીંયા જુઓ તો x0 છે એ આપણો 0 નથી, t0 તો 0 જ છે પણ x0 આપણો 0 નથી, x0 નું કઈક મૂલ્ય છે, x3 નું કઈક મૂલ્ય છે, પણ અહીંયા એક વસ્તુ તમે નોટ કરજો કે x3 છે ને એ x0 કરતા નાના છે, કારણ કે એ ઉગમ બિંદુની નજીક છે અને x0 છે ઉગમ બિંદુથી ખાસું દૂર છે, એટલે આ મોટા છે આ નાના છે, નાનામાંથી આપણે મોટું બાદ કરીએ તો જવાબ કેવો આવે, માઈનસ આવે, માટે આલેખ આ પ્રકારનો હોય ત્યારે આપણને ઢાળ કેવો મળશે, ઋણ મળશે, બરાબર છે, ખ્યાલ આવ્યો, ઢાળ છે કઈ રીતે ઋણ મળે, તો કે શરૂઆત છે x0 થી થાય છે અંત એનો x3 એ થાય છે, એટલે ઉપરથી નીચે આવે છે, બરાબર છે, એટલે આ જે x3 છે એ x0 કરતા કેવા છે, નાના છે, x0 મોટું છે ને x3 નાના છે, તો નાનામાંથી આપણે મોટું બાદ કરવાનું, જો અંતિમ સ્થાન માઈનસ પ્રારંભિક સ્થાન, ગતિની શરૂઆત છે x0 એથી કરે છે, પૂરું છે x3 એ થાય છે, તો આ અંતિમ સ્થાન થયો આ માઈનસ આ પ્રારંભિક સ્થાન, અંતિમ સ્થાન છે નાનું છે પ્રારંભિક સ્થાન મોટું છે, તો નાનામાંથી મોટું બાદ કરશો એટલે ઢાળ છે તમને ઋણ મળશે, બરાબર છે। તો આ પ્રકારે આપણે આલેખ છે ડ્રો કરી શકીએ છીએ, પહેલા આપણને સ્થિર પદાર્થ માટે મળ્યો, બીજા બે આપણને નિયમિત ગતિ માટે મળ્યો, આ નિયમિત ગતિ માટે ઢાળ જ્યારે ધન હોય ત્યારે આ રીતે આલેખ મળે, ત્યાં ઢાળ જ્યારે ઋણ હોય ત્યારે આપણને નીચેની બાજુ આલેખ મળે, બરાબર છે। તો આ રીતે છે કે આપણે પદાર્થની ગતિ થતી હોય ત્યારે એના આલેખ ડ્રો કરી શકે, બરાબર છે, અને આલેખ ઉપરથી આપણે પદાર્થની સમગ્ર ગતિનો આપણે અભ્યાસ કરી શકીએ, બરાબર છે। હજુ એક આપણે અનિયમિત ગતિનો આલેખ દોરવાનો છે, પણ એ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોશું, બરાબર। ત્યાં સુધી તમે આ ત્રણે ત્રણ આલેખ છે એને વ્યવસ્થિત ડ્રો કરી અને એના ઉપરથી મેં જે કંઈ માહિતી લખેલી છે એ તમે લખી નાખો, જો આની અંદર કંઈ ન સમજાય તો મારો પર્સનલ તમે કોન્ટેક્ટ કરજો, હું તમને વોટ્સએપનો વિડીયો કોલ કરી અને સમજાવીશ, બરાબર છે। નેક્સ્ટ ટાઈમ આપણે હજુ એક આલેખ બાકી છે અનિયમિત ગતિ માટેનો એ કરીશું અને ત્યાર પછી આપણે પ્રવેગનો ટોપિક જોશું, ત્યાં સુધી જય હિન્દ જય ભારત।